નમસ્કાર મિત્રો વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વેત તમારા પરંતુ યાદ કશું જ નથી રહેતું આનું સમાધાન શું આનું સોલ્યુશન શું આ પ્રશ્ન મોટા ભાગે શરૂઆતમાં તમને પણ નડતો હશે અને આજે આપણે જોઈશું કે આ પ્રશ્ન થવાનું કારણ શું છે આ સમસ્યાનું કારણ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે તમે એને કઈ રીતે કરી શકશો મિત્રો સૌથી પહેલા આને મળો આનું નામ છે પ્રિયા મિત્રો પ્રિયાને પણ એ જ સમસ્યા છે શરૂઆતમાં ઇંગ્લિશ જ્યારે શીખતી ત્યારે બહુ બધા વિડીયો મારા જોયેલા છે પણ છેલ્લે પરિણામ શૂન્ય સર યાદ કશું જ નથી રહેતું આના માટે શું કરું પરંતુ એને કંઈક એવું કર્યું જેનાથી હવે તેને જે જે પણ વસ્તુઓ ઇંગ્લિશમાં જુએ છે સમજે છે એ યાદ રહેશે અને પ્રેક્ટિસ કરી શકે છે બોલી શકે છે જે શીખીએ વાપરી શકે છે એને કઈ રીતે કર્યું એ સમજીએ વિડિયો પૂરો જોવાનો છે મિત્રો આખી જે પદ્ધતિ છે યાદ રાખવાની આના સ્ટેપ છે કુલ ત્રણ સ્ટેપ છે ત્રણ સ્ટેપ પછી હું તમને ત્રણ એક્સ્ટ્રા બોનસ ટીપ આપીશ એ જો તમે કરશો તો તો તમને બધું જ યાદ સો ટકા રહેશે તો એક પછી એક સમજીએ મિત્રો સૌથી પહેલો સ્ટેપ ઇંગ્લિશમાં શું છે ઇંગ્લિશ શીખવાનો સૌથી પહેલો સ્ટેપ શું છે ઇંગ્લિશ નહીં કોઈ પણ વસ્તુ શીખવાનો સૌથી પહેલો સ્ટેપ છે એને કહેવાય છે એક્ટિવ એન્ગેજમેન્ટ શું કહેવાય છે એક્ટિવ એન્ગેજમેન્ટ મિત્રો આનો અર્થ એ થાય છે કે તમે જ્યારે પણ કોઈ એવો વિડીયો જોતા હોય જેમાં તમે કંઈક શીખો છો તો તમારે વિડીયોને થોડીવાર જ્યાં પણ તમને કંઈક શીખવા મળ્યું એને થોડીવાર વીડિયોને સ્ટોપ કરવો પડે થોડીવાર એને થોભાવવો પડે જે શીખ્યા એ બોલવાની પ્રેક્ટિસ કરવી પડે જો તમારે તમને તમને પોતાને ખબર હોવી જોઈએ તમને યાદ કઈ રીતે બોલવાથી યાદ રહેતું હોય તો બોલવું પડશે તમારી સમસ્યા શું છે જો તમને લાગતું હોય કે સર હું લખું તો મને વધારે યાદ રહેશે તો પછી વિડીયોને સ્ટોપ કરો થોડી વાર પોઝ કરો અને લખો બોલવાની તકલીફ હોય તો બોલો તમને લાગ્યું કે સરે એ ફટાફટ ભણાવી ફરીથી જોવું છે તો પાંચ દસ સેકન્ડ રિવર્સ લો અને જોડે લખો બોલો આને કહેવાય એક્ટિવ એન્ગેજમેન્ટ મિત્રો આ કોઈ પિક્ચર નથી તમે સડંગ જોતા રહેશો ને મજા મજા આવશે આવી ગઈ તમને કશું જ નહીં આવડે પરિણામ રહેશે ઝીરો આ એવું કારણ છે જે સૌથી વધારે નડે છે કારણ કે આપણે એકવાર ફટાફટ બધું જોઈ લઈએ છીએ આપણને લાગે છે આપણને આવડ્યું આવડતું કશું જ નથી યાદ રાખો મગજ તમારું જે છે એ તમે જ્યાં સુધી કોઈ વસ્તુ કરો નહીં ત્યાં સુધી નહીં શીખે તો કરવું પડશે મતલબ કે એ વસ્તુ લખવી પડશે બોલવી પડશે પોતાને થોડીક તકલીફ આપવી પડશે જો એ આપશો ચોક્કસથી તમને આવડશે આ પહેલો પોઈન્ટ છે જેને કહેવાય છે એક્ટિવ એન્ગેજમેન્ટ આના પછીનો બીજો પોઈન્ટ કહેવો છે મિત્રો બીજો પોઈન્ટ છે એ છે બી વિઝ્યુઅલ બી વિઝ્યુઅલ વિઝ્યુઅલ નો અર્થ થાય છે મિત્રો ચિત્ર તમને ખબર છે મગજ જે છે તમારું એ શબ્દો કરતાં ચિત્રને ખૂબ જ સારી રીતે યાદ રાખી શકે છે તો તમે કોઈ પણ વસ્તુ જ્યારે જુઓ તો એને ચિત્રની રીતે વિચારો ઉદાહરણ તરીકે તમે વિચાર્યું કે લાલ કલરનો શર્ટ બરાબર છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે રેડ શર્ટ તો બંને શબ્દો છે રેડ શર્ટ એ તમારે વિચારવા પડે કે ધારો કે તમે એવું વિચારો કે તમારા પપ્પાએ આજે લાલ કલરનો શર્ટ પહેર્યો છે મગજમાં વિચારો તમારા મિત્ર ગુલાબી કલરનો ધારો કે તમારે કે શર્ટ પહેર્યું છે આવા અલગ અલગ વિચારવા પડે આવા અલગ અલગ વિષયો વિચારવા પડે ચિત્રો વિચારવા પડે જેટલું તમે ચિત્રોના ફોર્મમાં ચિત્રોની રીતે વિચારશો એટલું વધારે યાદ રહેશે યાદ રાખો સાયન્સ રિસર્ચ એવું કહે છે કે ચિત્રોથી યાદ રાખવામાં જેટલું વધારે યાદ રહે છે જેટલું તમે વધારે યાદ રાખી શકશો તો બીજો છે બી વિઝ્યુઅલ ચિત્રોની રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરો આ બીજો પોઈન્ટ છે ત્રીજો પોઈન્ટ શું છે ત્રીજો સ્ટેપ કયો છે કંઈ પણ યાદ રાખવા માટેનો અને આ ખૂબ જ જરૂરી છે ત્રીજો સ્ટેપ છે રિપીટેશન 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 ઇંગ્લિશમાં તમે સાંભળ્યું છે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ પ્રેક્ટિસ તમે જેટલી વધારે કરશો એટલું તમને વધારે યાદ રહેતું હશે કઈ રીતે પ્રેક્ટિસ કઈ રીતે કરવી મિત્રો આમાં પણ રિસર્ચ એ છે એક નંબર યાદ રાખવાનો છે વન થ્રી સિક્સ વન થ્રી સિક્સ આને યાદ રાખો આનો અર્થ શું છે તમે આજે કંઈક શીખ્યા

દસ મિનિટ માટે ખાલી જોવાના છે એના ગુજરાતી અર્થ જોઈ લેવાના છે આ થયો વન પછી છે થ્રી થ્રી એટલે બોતેર કલાક ત્રણ દિવસ ત્રણ દિવસ પછી ફરીથી તમારે આ વાક્યો જે છે તમે દસ લખ્યા છે એ જોવાના છે દસ મિનિટ માટે એ વાક્યોને ગુજરાતી અર્થ જોઈ લેવાના છે અને નેક્સ્ટ છે છ દિવસ પછી ફરીથી આ જ દસ વાક્યો જોવાના છે એના અર્થ જોવાના છે દસ મિનિટ માટે ખાલી સમજી લેવાનું છે મિત્રો આટલું કરવાથી તમને વિશ્વાસ નહીં આવે નેવું ટકાથી વધારે તમને યાદ રહેશે પ્રેક્ટિસ કરજો ચોક્કસથી તમે જોશો કે સર નેવું ટકા કરતા પણ મારું મગજ જે છે હવે વધારે યાદ રાખે છે કારણ કે આ વિજ્ઞાન કહે છે હું નથી કહેતો વિજ્ઞાન કે છે કે આ રીતે યાદ રાખો તો યાદ રહેશે કારણ કે બે દિવસની અંદર જો તમે ના રિપીટ ના કરો ને યાદ રાખો વિજ્ઞાન એવું કહે છે કે બે દિવસ જો તમે કોઈ વસ્તુ શીખ્યા અને તમે નથી વાપરતા તો નેવું ટકા જેટલું તમારું મગજ છે ને ભૂલી જાય છે મતલબ કે તમને બે દિવસ પછી નવું જ લાગશે તો પછી આ રીતે વિડીયો જોવાનો શીખવાનો મતલબ શું મિત્રો કેટલાય લોકો અત્યારે કેટલા બધા વિડીયો જુએ છે પણ જો એ લખે નહીં અને એ વસ્તુ આ વન થ્રી સિક્સ ના નિયમ પ્રમાણે રિપીટ નહીં કરે તો પછી શીખવાનો મતલબ શું છે યાદ તો તમને રહેશે નહીં યાદ નહીં રહે તો તમે વાપરી નહીં શકો અને વાપરી નહીં શકો તો આવડશે નહીં તો ઇન શોર્ટ આ પદ્ધતિઓ ત્રણે યાદ તમારે વાપરવી પડશે હવે ત્રણ બોનસ ટીપ કહી છે મિત્રો ત્રણ બોનસ ટીપ હું તમને આપું છું એમાંથી સૌથી પહેલી ટીપ જે છે આ ત્રણે ટીપ ફટાફટ તમને આપી દઉં છું પહેલી ટીપ છે યુઝ ફ્લેશ કાર્ડ હવે ફ્લેશ કાર્ડ શું છે મિત્રો ફ્લેશ કાર્ડનો બહુ મોટો અર્થ નહીં નીકાળતા સિમ્પલ જ છે આવો ધારો કે તમારી જોડે એક ચીટ છે એક કાગળનો ટુકડો છે અને આપણે ફ્લેશ કાર્ડ કહીશું ધારો કે તમારી જોડે આવા દસ પીસ છે આ દસ કાગળના ટુકડામાં તમારે ધારો કે આગળ ઇંગ્લિશ લખવાનું છે આગળ આઈ નો આઈ નો આપણે આ વાક્ય આજે શીખ્યા છે આઈ નો પાછળ ગુજરાતીમાં શું લખવાનું છે પાછળની બાજુ કે મને ખબર છે આ થઈ ગયું તમારું ફ્લેશ કાર્ડ આવા દસ ફ્લેશ કાર્ડ તમે જે પણ વિડિયો જુઓ આના ફ્લેશ કાર્ડ બનાવવાના ફ્લેશ કાર્ડ એટલે ઇંગ્લિશ અને ગુજરાતી ઇંગ્લિશ અને ગુજરાતી શબ્દ હોય તો એનો અર્થ સ્પેલિંગ એક બાજુ સ્પેલિંગ લખજો એક બાજુ અર્થ લખજો હવે આપણે તકલીફ શું છે એક બાજુ ગુજરાતી જોઈ લેવાનું અને એનું ઇંગ્લિશ વિચારવાનું ઓકે નથી આવડતું મગજમાં ડાઉટ મગજમાં થોડો પ્રશ્ન મગજમાં થોડી તકલીફ આપવાની કે હા આનું ઇંગ્લિશ શું થાય નથી આવડતું નથી આવડતું પછી ના આવડે તો એનો જવાબ જોવાનો આને કહેવાય છે ફ્લેશ કાર્ડ મિત્રો આ રીતે પ્રેક્ટિસ કરશો ને છ મહિનાની અંદર તમારી જોડે આવા બસો થી ત્રણસો ફ્લેશ કાર્ડ હોવા જોઈએ જે આપણે જે જે પણ શીખ્યા એનું ઇંગ્લિશ ગુજરાતી જે પણ તમને લાગે કે આવડવું જોઈએ બંને બાજુ લખેલું હોવું જોઈએ આવા ફ્લેશ કાર્ડ ધીમે ધીમે બનતા જશે ને તમારી જોડે કંઈક શીખવા માટેનો રિસોર્સ તમારી માટે તમારી જોડે પોતાનું બનાવેલું કંઈક હશે તો પહેલી ટીપ છે ફ્લેશ કાર્ડ ચલો બીજી ટીપ શું છે બીજી ટીપ છે પોતાને રેકોર્ડ કરો ખાસ જરૂરી છે જે જે તમે બોલો છો કેવું સંભળાય છે બીજાને કેવું સંભળાય છે એનો ઓડિયો રેકોર્ડ કરો એનો વિડીયો રેકોર્ડ કરો હાલ તો તમે મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી શકો છો તો રેકોર્ડ કરીને જાતે જુઓ તો તમને ખબર પડશે કે શું શું ફરક પડે છે છે સુધારવા જેવું કયા ઉચ્ચાર સુધારવા જેવું છે તમને સરપ્રાઇઝ લાગશે કે તમે જે બોલો છો અને તમે જુઓ છો એ બંને અલગ હોય છે તમને લાગે છે તમે મસ્ત બોલો છો પણ જોશો ત્યારે ખબર પડશે કે બોલો છે અને જાતે પોતાને સુધારવી એના કરતા બીજું શું સારું હોઈ શકે તો આ બીજી ટીપ છે ને ત્રીજી પ્રોટીપ કહી છે મિત્રો ત્રીજી ટીપ છે ખાસ યાદ રાખજો એ છે પોઝિટિવ સેલ્ફ ટોક પોતાની સાથે પોતાને કોન્ફિડન્સ કઈ રીતે આપો જો તમે પોતાને એવું કહેશો ને કે મને કશું યાદ નથી રહેતું કશું યાદ નથી રહેતું કશું યાદ નથી રહેતું તો તમારું મગજ એવું જ વિચારશે કે આપણને કશું યાદ નથી રહેતું તો વોટ ઇઝ પોઝિટિવ સેલ્ફ રોજ તમે જે પણ શીખ્યા આજે કંઈ પણ શીખ્યા ભલે એક એક પગલું આગળ વધ્યા છો તો એ ડાયરીમાં લખો કઈક જગ્યાએ લખો કે હા આજે આટલું લખ્યું મને મારા ઉપર ગર્વ હશે કાલે કંઈક શીખ્યા તો લખો આજે આટલું શીખ્યો મજા આવી ગઈ અને હવે હું આ મને આવડે છે ત્રીજા દિવસે ફરીથી લખો કે યાર ખૂબ જ સરસ આતે આજે આ પણ કર્યું તો પોતાને આ રીતે કોન્ફિડન્સ આપો એક મહિનામાં તમને દેખાશે કે તમે આટલું બધું કર્યું છે તમને આવડે છે પોતાને કોન્ફિડન્સ ત્યાંથી મળશે તો આ ત્રણે પ્રો ટિપ તમે વાપરશો ચોક્કસથી અને પછી કદી એવું નહીં બને કે તમે એમ કહો કે સર મને યાદ નથી રહેતું તો હવે તમે પણ પ્રિયાની જેમ જ સારી રીતે જેટલું પણ વિડીયોમાં શીખો બધું જ એપ્લાય કરી શકશો શીખી શકશો વિડીયો તમને ગમે હશે ચોક્કસથી તો લાઈક કરશો શેર કરજો મિત્રો જોડે ટિલ ધેન થેન્ક યુ